नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। JEE नीट 11 साइंस केमिस्ट्री चैप्टर GOC। ओके, GOC नो आपणो आ जे चैप्टर छे एनो थर्ड लैक्चर छे। ओके, जनरल ऑर्गेनिक केमिस्ट्री बराबर लैक्चर नंबर 3। चलो हवे गया वीडियो लेक्चर नी अंदर याद हो तो मैं तमने एरोमेटिक एंटी एरोमेटिक एंड नॉन एरोमेटिक कम्पाउंड्स जे छे ए अलग कई रीते पारखी शकाय ए समझावेलू छे। ओके, नाउ मैं तमने एवं कीधु तू त्यारे पण के हूँ तमने बीजा पण एक्जाम्पल्स आपीश जे मैं कलेक्ट करेला छे। ओके, तो ए जे बीजा एक्जाम्पल्स छे ए आपणी सामे छे। ओके, तो जोईए आपे लाइक आपणी पासे फर्स्ट वन जे छे એ કમ્પાઉન્ડમાં મેં તમને યાદ હોય તો એવું કીધું હતું કે તમારે એવું ચેક કરવાનું છે કે બધા જ કાર્બન sp2 સંકરણમાં હોવા જોઈએ, ચક્રીય રચના હોવી જોઈએ, સેકન્ડ બધાનું સંકરણ sp2 હોવું જોઈએ, બરાબર છે? પછી સિગ્મા પાઈ જેવી પ્રણાલી હોવી જોઈએ। ઓકે, તો અને તો જ તમે કન્સિડર કરી શકો કે આ એરોમેટિક છે કે નહીં। હા, સૌથી મોટી વાત આપણે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર જતા હતા, બરાબર છે? બસ, તો એ જ વસ્તુ અત્યારે હું તમને સમજાવવાની છું અન્ય ઉદાહરણોથી, રેડી? ચાલો, પહેલું ઉદાહરણ છે એમાં તમે જોઈ શકો કે જેટલા પણ કાર્બન છે એ બધા જ કાર્બનનું સંકરણ ગયું છે sp2। હવે આ બોરોન છે, બોરોને કેટલા બંધ બનાવેલા છે? 3, તો એનું સંકરણ પણ કયું છે? sp2 છે, બરાબર? અને પ્રણાલી કેવી છે? તો સિગ્મા પાઈ સિગ્મા એન્ડ બોરોન પાછો કેવો છે? ઇલેક્ટ્રોનની અછતવાળો છે, બરાબર? એટલે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન ટોટલ ગણીએ તો 2, 4, 6 કેટલા ઇલેક્ટ્રોન? 6 પાઈ ઇલેક્ટ્રોન્સ। કાલ આપણે જોઈ ગયા હતા 6 પાઈ ઇલેક્ટ્રોન્સ હોય, બરાબર છે? તો આપણે એને કેવું કન્સિડર કરીશું? એરોમેટિક। તો પહેલા નંબરનું કમ્પાઉન્ડ જે છે કેવું છે? એરોમેટિક। ચાલો આગળનું સંયોજન જોઈએ। ઓ, કાલે મેં આ કમ્પાઉન્ડ જે છે કમ્પાઉન્ડ તમને સમજાવ્યું હતું કે એન્ટી એરોમેટિક છે, કારણ કે તમે જુઓ બધાનું સંકરણ sp2, ચક્રીય રચના, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 પાઈ ઇલેક્ટ્રોન્સ, બરાબર? એટલે નોર્મલી આ એન્ટી એરોમેટિકમાં કન્સિડર થાય, એન્ટી એરોમેટિકમાં ગણાય। પરંતુ આ કમ્પાઉન્ડ શું કરે છે? તો સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે। એક બહુ ઇમ્પોર્ટન્ટ બીજી બાબત વચ્ચે જ સમજાવી દઉં જે મારે લાસ્ટ વિડીયો લેક્ચરમાં કહેવાની હતી પણ રહી ગઈ હતી, કે જો હું સ્થાયીતાની વાત કરું, બરાબર, એની વાત કરું સ્થાયીતાની, તો સૌથી વધારે સ્થાયી કોણ હોય? એરોમેટિક। એનાથી થોડુંક ઓછું સ્થાયી કોણ હોય? નોન એરોમેટિક। અને સૌથી ઓછું સ્થાયી કોણ હોય? એન્ટી એરોમેટિક। તો એટલું ખાસ યાદ રાખજો કે અગર કોઈ સંયોજન એન્ટી એરોમેટિક કેરેક્ટરિસ્ટિક બતાવે છે દેન ડેફિનેટલી એ કોઈ બીજા સ્વરૂપમાં ફેરવાય અને સ્ટેબલ થવાનો પ્રયત્ન કરશે, બરાબર? ચાલો, તો અહીંયા આ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ શું કરે? તો પોતાના આવા બીજા કમ્પાઉન્ડ સાથે અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, દેખાય? 2 ઇલેક્ટ્રોનથી આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવશે, એ જ રીતે આ ઇલેક્ટ્રોન અહીંયા અને આ ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવશે, તો એક નવું સંયોજન રચે છે જેને તમે આ રીતે દર્શાવી શકો, બરાબર છે? જેમાં અહીંયા બોન્ડ છે, અહીંયા પણ બોન્ડ આવશે, બાકી કોઈ જગ્યાએ બોન્ડ આવશે નહીં, અને આ જે કમ્પાઉન્ડ ફોર્મ થયું, બરાબર છે, એ કમ્પાઉન્ડને આપણે સ્ટેબલ ગણાવી શકીએ, બરાબર? તો આવું સંયોજન બનશે અને આ કમ્પાઉન્ડ છે એને આપણે એરોમેટિક તો ના કહી શકીએ, બીકોઝ અહીંયા ચક્રીય રચના નોડ આઉટ છે, પણ આમાં બધાનું સંકરણ sp2 નથી, અહીંયા કયું સંકરણ છે? sp3। એટલીસ્ટ 1 sp3 હાઇબ્રિડાઇઝેશન હોય એટલે એને કેવું કહેવાય? નોન એરોમેટિક। તો મેં હમણાં આજે તમને સમજાવ્યું કે આવું કોઈ સંયોજન હશે કે જે એન્ટી એરોમેટિક કેરેક્ટરિસ્ટિક બતાવે છે તો એ પ્રયાસ શું કરશે? એ પ્રયત્ન કરશે કે એ હેમાં કન્વર્ટ થઈ જાય, અધરવાઇઝ નોન એરોમેટિક
और एरोमेटिक बराबर है कि जेथी ए वधारे स्टेबल बने कारण के स्थायीता क्रम मैं अँ दर्शाई दीदो है। एरोमेटिक सौथी वधारे स्टेबल है एना पछी नॉन एरोमेटिक एंड लास्ट में क्यों आवे एंटी एरोमेटिक बराबर। तो आ संयोजन नो डाउट एकलू है त्यारे एंटी एरोमेटिक है पण ए पोतानी आ कंडीशन जाळवा करता आवा स्टेबल संयोजन में फेरवावानो प्रयास करशे। चलो एवी ज रीते आपणी पासे तमे जोई शको छो के एक 8 कार्बन धरावती चक्रीय रचना छे जेमा पाई इलेक्ट्रॉननी संख्या 2 4 6 8 केटला छे 8 पाई इलेक्ट्रॉन्स। हवे 8 पाई इलेक्ट्रॉन्स छे बराबर, तो आपणे एने हेमा कंसीडर करशुं एंटी एरोमेटिक में बिकॉज काले तमे जोई गया छो के 8 पाई इलेक्ट्रॉन वाळू होय तो ए हेमा आवे एंटी एरोमेटिक में आवशे बराबर। पण हमणा आजी समझायुं एंटी एरोमेटिक बराबर, तो आ संयोजन एंटी एरोमेटिक छे। पण हमणा आजी समझायुं के अगर कोई संयोजन एंटी एरोमेटिक छे एवुं आपणे जोईए छे तो ए हमेशा का तो नॉन एरोमेटिक में अदरवाइज एरोमेटिक में कन्वर्ट थवानो प्रयास करशे। हवे आ एवुं तो शुं करशे बराबर के जेथी ए एरोमेटिक में आवी शके ओके, तो ए आ स्वरूप माथी बीजा स्वरूप में फेरवाशे बराबर, जे स्वरूप कंईक आवुं छे टब स्वरूप छे। केवुं स्वरूप छे? टब स्वरूप, जेमां आ रीते बॉन्ड जे छे ए बॉन्ड जोवा मळे तो आवा टब स्वरूप में फेरवाई जाए अने ए जे एनुं टब स्वरूप छे ने ए स्थायी छे। केवुं स्वरूप छे? स्थायी स्वरूप छे बराबर, स्टेबल फॉर्म छे आनी कम्पेरिजन में रेडी। तो आवा टब स्वरूप में फेरवाई जाए अने ए स्टेबल फॉर्म जे छे ए प्राप्त करे छे। घणाने थाशे कि मैडम आमा पण आ रचनानी अंदर अने आ रचनामां एवो तो शुं फेर छे? तो सांभळजो, आ जे रचना छे ने 2D छे, केवी छे? 2D, पण आ रचना बने नी केवी बने? 3D बने। हवे घणा कहे छे अमने केम खबर पड़े? ओके, तो मैं तमने कही दीधुं ने याद राखो बिकॉज तमे कोई प्रेक्टिकल करवा नहीं जावाना बराबर छे, जे इम्पोर्टंट हशे ए बधाज एक्जाम्पल मैं पहला पण कीधुं बने त्यां सुधी तमने आपी देश बराबर। तो तमे जोई शको छो के आ एंटी एरोमेटिक छे बिकॉज ए 2D मां छे, जेटलामां एवुं आवे ने के एरोमेटिक छे एंटी एरोमेटिक छे ए बधा 2D वाळा हशे बराबर छे, 3D वाळा नहीं होय। पण आ जे फॉर्म दर्शाव्युं छे ने ए 3D फॉर्म छे रेडी। एटले 3D फॉर्म क्यारे आवे? ज्यारे ए केवुं होय? नॉन एरोमेटिक। 3D फॉर्म केवुं होय? नॉन एरोमेटिक होय। तो एनो सीधो मतलब छे के एंटी एरोमेटिक करता आवा नॉन एरोमेटिक फॉर्म में रहेवानुं वधारे प्रिफर करशे बराबर छे। एटले तमे जोई शको छो के एरोमेटिक एंटी एरोमेटिकना मतलब डिसाइड करवामां एटलू डिफिकल्ट नथी, पण आ टाइपना अगर कम्पाउंड आवे छे तो थोड़ू साचवीने चलो जो ना। आपणी पासे एक कम्पाउंड छे साइक्लोप्रोपाइल कीटोन, तमे जोई शको रेडी। हवे साइक्लोप्रोपाइल कीटोन केवुं छे चलो ए जोईए। तो एमां चक्रनी अंदर पाई इलेक्ट्रॉननी संख्या 2π इलेक्ट्रॉन्स छे बराबर, 2π इलेक्ट्रॉन्स छे। तो नॉर्मली ए कम्पाउंड छे एने तमे आम डिसाइड करशो तो एरोमेटिक छे नो डाउट, पण એને બીજા ફોર્મમાં ફેરવી શકાય બોન્ડને આપણે ટ્રાન્સફર કરીએ બરાબર। તો બોન્ડ ટ્રાન્સફર કરીએ ને તો અહીંયા પ્લસ ચાર્જ આવી જશે, અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ। ચાલો હવે આવા ચાર્જવાળામાં તમે જુઓ ને તો કન્સિડર શું કરી શકાય કે ભાઈ આનું સંકરણ sp2 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 ઓકે 2π ઇલેક્ટ્રોન્સ, તો પહેલાં પણ 2π ઇલેક્ટ્રોન્સ હતા, નવું ફોર્મ બનશે તો પણ 2π ઇલેક્ટ્રોન્સ, અને કેવું બને છે? એરોમેટિક સ્વરૂપ જે છે એ એરોમેટિક સ્વરૂપ બને છે ઓકે। ના આમાં જુઓ 2 ને 2 કેટલા છે? 4 છે, 4π ઇલેક્ટ્રોન્સ જે છે બરાબર એ નોર્મલી આમાં છે। તો આ જે છે એ 4π ઇલેક્ટ્રોન્સ ધરાવે છે, એટલે 4π ઇલેક્ટ્રોન્સ એવું આવે એટલે સીધું આપણે શું કહેશું કે એન્ટી એરોમેટિક છે બરાબર। પણ આપણી પાસે એક ઓપ્શન બને છે, ચાલો ઓપ્શન જોઈએ કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ આ બોન્ડ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ શકે બરાબર। જો એવું થાય તો એનું જે સ્વરૂપ બનશે એ આપણે આ રીતે દર્શાવી શકીએ કે એક બોન્ડ તો એઝ ઇટ ઇઝ છે, બીજો બોન્ડ અહીંયા આવશે, અહીંયા પ્લસ ચાર્જ આવશે રેડી, સિંગલ બોન્ડ છે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ। હવે આપણે જોઈએ કે ભાઈ આને કયા ફોર્મમાં આપણે કન્સિડર કરી શકીએ રેડી।
तो आज तमे जुओ छो बराबर ए संयोजन की अंदर पाई इलेक्ट्रॉन्स जे छे बराबर ए पाई इलेक्ट्रॉन नॉर्मली फोर पाई इलेक्ट्रॉन कंसिडर थे अहींया पण कया बे ने बे चार एटले फोर पाई इलेक्ट्रॉन्स ज कंसिडर थाई छे बराबर। हवे आने गमे एवा स्वरूप में फेरवो कई मेर पड़शे नहीं, कारण के नॉन में पण नथी फेरवातुं, एरोमेटिक में पण नथी फेरवातुं। तो आपणी पासे ऑप्शन शू बने छे के आने शू कही देवानुं, एंटी एरो मेटिक केव एंटी एरोमेटिक। ओके आगनू जो है, चलो हमें आ कम्पाउंड में बे चार छ छ पाई इलेक्ट्रॉन्स है। हमें छ पाई इलेक्ट्रॉन्स होटे एरोमेटिक है तो सीम्पल, पर आ बॉन्ड ने तमे ट्रांसफर कर अँ लाशो आने ऑक्सिजन पर ट्रांसफर करो तो तमने फॉर्म जोवा मळशे बराबर। अने ये फॉर्म है यहाँ एक बॉन्ड अँ ऑक्सिजन पर नेगेटिव चार्ज है, अँ बॉन्ड अँ बॉन्ड अँ क्यों चार्ज आ प्लस चार्ज आ बराबर है। तो ये संयोजन है यहाँ सिक्स पाई इलेक्ट्रॉन्स है पहला पर अने पछी पर, तो आपणे एने हेमा कंसिडर करीशुं एरोमेटिक संयोजन में कंसिडर करीशुं। रेडी, तो बस आ रीते तमारे जोवानुं छे कि एरोमेटिक है, एंटी एरोमेटिक है और नॉन एरोमेटिक है। रेडी, चलो हवे आगळ वधशुं आपणे नवा टॉपिक तरफ। टॉपिक एसिटीज़ छे बट एक्जाम्पल फरी जाशे। लाइक कीधेलू छे कि पॉलीसाइक्लिक संयोजनो, हवे पॉलीसाइक्लिक संयोजनो मतलब थाय कि एक करता वधारे रिंग धरावता संयोजनो। रेडी, तो जोड़ायेल बेन्झीन रिंगवाळा अने सिग्मा बंधथी जोड़ायेल बेन्झीन रिंगवाळा तमारी सामे उदाहरण छे एटले तमने क्लियर ज छे कि बे रिंग सीधी एकबीजा साथे कनेक्टेड होय एवा संयोजनो, अदरवाइज एवा संयोजनो के जेमां वच्चे कयो बॉन्ड आवतो होय सिग्मा बॉन्ड, मतलब सिग्मा बंधथी जोड़ायेला बेन्झीन रिंगवाळा संयोजनो। चालो एमां खास ध्यान आपजो कि आवा जे बे रिंग जोड़ायेला संयोजनो होय ए संयोजनोनी अंदर तमारे समग्र संयोजनना बधाज पाई इलेक्ट्रॉन ने भेगा गणवाना। बधाज पाई इलेक्ट्रॉन ने कई रीते गणवाना? भेगा गणवाना, जेम के अहींया 2 4 6 8 10 केटला इलेक्ट्रॉन छे? 10 पाई इलेक्ट्रॉन्स छे। हवे आपणने ख्याल छे कि 10 पाई इलेक्ट्रॉन्स होय एटले एरोमेटिक कहेवाय बराबर। अहींया जुओ सिग्मा बंधथी जोड़ायेला बेन्झीन रिंग बराबर छे, एमां दरेक रिंगना पाई इलेक्ट्रॉन्स ने अलग अलग गणवाना, 6 पाई इलेक्ट्रॉन्स, 6 पाई इलेक्ट्रॉन्स एंड 6 पाई इलेक्ट्रॉन्स, अने 6 पाई इलेक्ट्रॉन्स होय एटले संयोजन ने केवुं गणवानुं? एरोमेटिक गणवानुं। ओके, हवे आमां छे ने एक बीजुं नवुं स्वरूप छे, ए नवा स्वरूपमां एनुं कन्वर्जन पॉसिबल छे बराबर। तो ए कई रीते आ बॉन्ड छे ने अहीं ट्रांसफर करूँ तो आ बॉन्ड अहीं आवशे। ओके, तो आपणने जे स्वरूप एनुं जोवा मळशे ए स्वरूप क्यों आवशे ए जोईए आपणे। रेडी, हवे एनी साथे आ रीते रिंग जोड़ायेली छे। आपणे शुं कर्युं के एक बॉन्ड अहीं छे एक अहीं छे, अहीं प्लस चार्ज आवी जशे केम के आपणे बॉन्ड अहीं ट्रांसफर कर्यो, अहीं पण हतो, अहीं क्यो चार्ज आवशे? माइनस। आना इलेक्ट्रॉन गणीए तो 2 4 6 8 10 तो पण केवुं थशे बराबर? एरोमेटिक ज थशे, बिकॉज आ इलेक्ट्रॉन गणतरीमां लेवाना, संकरण तो sp2 छे। मतलबमां के तमे आ रीते रेजोनेटिंग फॉर्म जे छे दर्शावी शको। समटाइम्स इट मे बी पॉसिबल दैट तमे जे पण एरोमेटिक स्ट्रक्चर लखो छो एनुं स्वरूप जे छे ए मूळ स्ट्रक्चर करता केवुं होय? जुदुं होय बराबर। तो अहींयाय 10 पाई इलेक्ट्रॉन्स छे, ઉપરનામાં 10 છે એટલે આ કેવું છે? એરોમેટિક કમ્પાઉન્ડ છે। રેડી, ચાલો તો આ તો આટલા એક્ઝામ્પલ હતા, હજી પણ આપણે થોડાક ઉદાહરણો જોશું, પણ પહેલાં તમે સ્ક્રીન ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ નવા ઉદાહરણો જોશું। ચાલો હવે એ ઉદાહરણની અંદર મેં એક કમ્પાઉન્ડ લીધેલું છે જે ડબલ બોન્ડથી આ રીતે જોડાયેલું છે બરાબર। જો આપણે ઇલેક્ટ્રોનની ગણતરી કરીએ બરાબર છે, તો ઇલેક્ટ્રોન જે પણ જોવા મળશે 2 4 6 પાઈ ઇલેક્ટ્રોન્સ છે અહીંયા ગણાશે એટલે ટોટલ 8 થશે। પણ આ સંયોજન છે એ સંયોજનને ફર્સ્ટ ઓફ ઓલ કન્વર્ટ કરો પ્લસ માઇનસ આયનવાળામાં, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરી દો તો જે પણ બનશે એમાં અહીંયા કયો ચાર્જ આવશે? તો પ્લસ ચાર્જ। ઓકે, પછી આ જે કમ્પાઉન્ડ ફોર્મ થશે એમાં અહીંયા કયો ચાર્જ આવશે? માઇનસ। હવે ડિસાઈડ કરો બરાબર,
અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, અહીંયા 2 4 6 6 પાઈ ઇલેક્ટ્રોન્સ છે. તો 2 અને 6 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એ સંયોજનને કેમાં કન્સિડર કરી શકાય? એરોમેટિક સંયોજનમાં કન્સિડર કરી શકાય. એવું સેમ કામ અહીંયા કરવાનું છે. આ બોન્ડ છે એને હું અહીંયા ટ્રાન્સફર કરું, બરાબર? તો અહીંયા આપણને શું મળશે? આ રીતે રિંગ જે છે એઝ ઇટ ઇઝ, ઓકે, સિંગલ બોન્ડ, આ રીતે બોન્ડ ફોર્મ આવશે. રેડી? તો ઓકે, ચાલો એમાં આ જે છે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, બે બોન્ડ ઓલરેડી છે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, ત્રણ બોન્ડ છે, બરાબર? જો આપણે જોઈએ તો 2 4 6 પાઈ ઇલેક્ટ્રોન્સ છે અહીંયા, 2 4 6, બરાબર, 6 પાઈ ઇલેક્ટ્રોન્સ છે. તો આ પણ સંયોજન કેમાં કન્સિડર કરવામાં આવે? એરોમેટિકમાં, બરાબર? એટલે નોર્મલી તમારે આ ટાઈપના કમ્પાઉન્ડ પૂછાય તો બને ત્યાં સુધી એરોમેટિક બનતું હોય એ સાઈડ ઇલેક્ટ્રોન લઈ જવાનો પ્રયાસ કરો. પણ માનો કે બંનેમાંથી કોઈ પણ સાઈડ ઇલેક્ટ્રોન લઈ જતા એરોમેટિક ક્યાંય પણ નથી બનતું, તો તમે એન્ટી એરોમેટિક ઓર નોન એરોમેટિક સુધી જઈ શકો, બરાબર? ચાલો, હવે થોડીક અલગ વસ્તુ છે પણ આ ટોપિક સાથે રિલેટેડ હોવાથી મેં અત્યારે એ આમાં એડ કરેલી છે, બરાબર? ઘણીવાર પૂછાઈ શકે કે આવું કોઈક સંયોજન આપે અને પૂછે કે ભાઈ એક્વિયસ એજીએનઓ 3 સાથે એક ક્ષારનું બનાવશે કે નહીં, મતલબ એનું અવક્ષેપન થશે કે નહીં થાય. જે પણ સોલ્ટ બનશે, આ જે આપણો રિએક્ટન્ટ છે એની એજીએનઓ 3 સાથેની પ્રક્રિયાથી નાઇટ્રેટનો જે અવક્ષેપ છે, બરાબર છે, એ અવક્ષેપનું અવક્ષેપન થશે કે નહીં થાય, મતલબ જે સોલ્ટ છે એનું અવક્ષેપન થશે કે નહીં થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરો કે આ બંનેને અલગ કરો. હવે બંનેને અલગ કરો એટલે આ બોન્ડ આ બીઆર લઈ લેશે, એ તો ખબર પડે ને કે કાર્બન કરતાં બીઆરની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના ઉપર ખસી જાય? બીઆર ઉપર. તો પહેલાં તો આમાંથી શું બને છે એ ચેક કરો. તો અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ, ઓકે, બીઆર માઇનસ, આવું બનશે. હવે ખાસ કરીને આ બીઆર માઇનસ છે એજી પ્લસ એનો 3 માઇનસ, તો એજી પ્લસ છે એ કોની આરે જોડાય? બીઆર માઇનસ. કયા સ્વરૂપમાં દૂર થાય? એજી બીઆર સ્વરૂપમાં દૂર થાય. હવે રહી વાત આની, તો એમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 પાઈ ઇલેક્ટ્રોન્સ. તો આ કેવો છે? એરોમેટિક. જો એ એરોમેટિક હોય તો જે નાઇટ્રેટને પોતાની સાથે જોડી શકે અને અવક્ષેપ મળે. મતલબ અહીંયા એરોમેટિક હોવાથી અહીંયા શું જોડાઈ જશે? એનો 3, બરાબર છે, અને આપણને શું મળશે? નાઇટ્રેટ સંયોજન મળી શકે, મતલબ અવક્ષેપન થાય. હવે આની વાત કરીએ. ચાલો આ બોન્ડને બીઆર ઉપર ખસેડો એટલે આવું સંયોજન બનશે, બરાબર? એ જે સંયોજન બને છે એમાં અહીંયા કયો ચાર્જ? પ્લસ. બીઆર કયા સ્વરૂપે દૂર થયું? બીઆર, એટલે બીઆર માઇનસ. તો શું દૂર થઈ જશે? એજી બીઆર. હવે આ સંયોજન જે બન્યું છે એમાં 2 ને 2 4 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, મતલબ કેવું છે? એન્ટી એરોમેટિક છે. કેવું છે? એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિકમાં કોઈ દિવસ પ્રોસેસ પોસિબલ બનશે નહીં. ફરી પાછું કહી દો, એન્ટી એરોમેટિક આયન જે છે, બરાબર, એ બનતો હોય તો તમે આગળની જે પ્રોસેસ છે, તમારી જે પ્રોડક્ટ બનવાની છે, એ નહીં બને એવું કન્સિડર કરી શકો. મતલબ અહીંયા તમે ના કહી શકો, બિકોઝ આપણો જે અહીંયા કેટાયન બને છે એ એન્ટી એરોમેટિક છે, મતલબ કોઈ ચાન્સ નથી પ્રોસેસના. આગળ જોઈએ, આ બોન્ડ બીઆર ઉપર ખસે તો કયા સ્વરૂપમાં બીઆર દૂર થાય? એજી બીઆર સ્વરૂપે. હવે જે બન્યું છે એમાં આપણે ચેક કરીએ, બરાબર? ચાલો, તો ચેક કરતાં આપણને ખ્યાલ આવશે કે અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ. આ છે એમાં 2 4 6 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, મતલબ આ એરોમેટિક હોવાથી કેવું છે? એરોમેટિક, એટલે ડેફિનેટલી આપણને અવક્ષેપ મળશે, બરાબર? આવું બની જશે. અહીંયા શું જોડાઈ જશે? તો જોડાશે એનો 3, ઓકે, એઝ ઇટ ઇઝ બોન્ડ. તો આમાં પ્રોસેસ થશે. આગળ જોઈએ, બેન્ઝીન રિંગ આપેલી છે, મતલબ બ્રોમો બેન્ઝીન છે. આપણે શું કરીએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ બીઆરને આપીને કયા સ્વરૂપે દૂર કરીએ? એજી બીઆર સ્વરૂપે કેન્સલ કરી દઈએ, બરાબર? તો જે પ્લસ ચાર્જ આવશે એ કોના ઉપર આવશે? બેન્ઝીન રિંગ ઉપર આવે. તો આ જે બન્યું ને એને કહેવાય ફિનાઇલ કાર્બોકેટાયન. શું કહેવાય એને? ફિનાઇલ કાર્બોકેટાયન.
અને ફિનાઇલ કાર્બોકેટાઇન ખૂબ જ શું હોય છે અસ્થાયી હોય છે ખૂબ જ શું હોય અસ્થાયી એટલે કોઈ પ્રોડક્ટ મળવાની નથી જો વચ્ચે બનતો પ્લસ ચાર્જવાળો આયન છે એ એરોમેટિક હોય સ્ટેબલ હોય તો જ તમને પ્રોડક્ટ મળે બાકી જો એન્ટી એરોમેટિક મળે તો બિલકુલ પ્રોડક્ટ નહીં મળે રેડી અહીંયા તમે જોઈ શકો મેં આ રીતે લખ્યું છે મતલબ અહીંયા સીએસટી 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 સીબીઆર બરાબર હવે આ બોન્ડ આને આપી દો બીઆરને તો કયા સ્વરૂપે દૂર થાય એજી બીઆર સ્વરૂપે અને જે કાર્બોકેટાઇન બને ને એ આ કાર્બોકેટાઇન બનશે હવે એ એરોમેટિક તો નથી કારણ કે એરોમેટિકની ક્રાઇટેરિયા છે ચક્રિય હોવું જોઈએ આ બિલકુલ ચક્રિય નથી રેડી પણ નોન એરોમેટિક તો છે ને અને મેં અહીંયા સ્ટેબિલિટીનો ક્રમ બતાવ્યો એમાં એરોમેટિક પછી તરત કોણ હતું નોન એરોમેટિક જો નોન એરોમેટિક છે તો ડેફિનેટલી પ્રોડક્ટ બનશે અહીંયા શું જોડાઈ જશે એનો થ્રી તો પ્રોસેસ પોસિબલ છે કારણ કે આ કેવું છે નોન એરોમેટિક એન્ટી હોય તો જ પ્રોસેસ નહીં થાય નોન હશે તો પ્રોસેસ થશે એરોમેટિક હશે તો થશે ચાલો હવે એક નવી વાત આવી મતલબ નવી રિએક્શન આવી રિએક્શનની અંદર તમે જોઈ શકો છો કે આપણું જે પણ કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડની પ્રોસેસ તમે સોડિયમ સાથે અધરવાઇઝ પોટેશિયમ ઓર યુ કેન યુઝ ઓલ લિથિયમ એઝ વેલ બરાબર લિથિયમની હાજરીમાં આ જે કમ્પાઉન્ડ છે એનું તમે ઓક્સિડેશનની પ્રોસેસ કરાવો તો હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં કયો ચાર્જ આવી શકે માઇનસ ચાર્જ આવી શકે ઓકે તો હાઇડ્રોજન છે એ પ્રોડ્યુસ થવો પોસિબલ છે કે નહીં એ ચેક કરવા માટે શું કરો કે એક બોન્ડ આપી દો કાર્બનને એચને કયા સ્વરૂપમાં દૂર કરી દો તો વન ઓફ એચ ટુના સ્વરૂપમાં એને આપણે શું કરવાનો છે કેન્સલ આઉટ કરવાનો છે રેડી તો કારણ કે અહીંયા સોડિયમ છે ને એને ઇલેક્ટ્રોન આપી અને એચ ટુ બનાવશે એટલે એચ પ્લસના ફોર્મમાં કેન્સલ કરો પછી ચેક કરો કે બનતો જે નેગેટિવ આયન છે બરાબર એ એરોમેટિક છે એન્ટી છે કે નોન છે જો એ એરોમેટિક હશે ધેન ડેફિનેટલી પોસિબલ છે એ બનવાનું એચ ટુ ઉત્પન્ન થવો પોસિબલ છે એરોમેટિક કે નોન એરોમેટિક હોય તો એન્ટી એરોમેટિક હોય તો નહીં તો બે ચાર છ આઠ કેટલા 8 પાઈ ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ થાય છે મતલબ પાઈ ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી છે 8 છે તો સીધી વાત છે કે આ જે ફોર્મ છે બરાબર એ મતલબમાં કે રિએક્શન પોસિબલ નથી કારણ કે બનતું આયન છે એ કેવું બને છે એન્ટી એરોમેટિક કેવું બને એન્ટી એરોમેટિક અને આ જે હતું ને 2 4 6 એટલે કેવું હતું એરોમેટિક હતું હવે વિચારો કે કોઈ પણ સ્ટેબલ હોય એમાંથી અનસ્ટેબલ થવાનો પ્રયાસ કરે કે અનસ્ટેબલમાંથી સ્ટેબલ તો સીધી વાત છે કોઈ પણને ખ્યાલ આવે કે અનસ્ટેબલમાંથી સ્ટેબલ થવાનો પ્રયાસ કરે તો નોર્મલી શું કહી શકાય કે જો એ અનસ્ટેબલમાંથી સ્ટેબલ થવાનો જ પ્રયાસ કરતું હોય તો આ તો સ્ટેબલમાંથી અનસ્ટેબલ થવાની વાત થઈ મતલબ આ રિએક્શન પોસિબલ થશે નહીં ઉપરનું ઉદાહરણ જુઓ ચાલો આ એરોમેટિક છે કારણ કે પાઈ ઇલેક્ટ્રોન કેટલા 2 પાઈ ઇલેક્ટ્રોન્સ હા એરોમેટિક નથી આ પણ એરોમેટિક નથી કેવું છે નોન એરોમેટિક કારણ કે આનું સંકરણ કયું છે sp3 માય ફોલ્ટ ઓકે sp3 સંકરણ છે એટલે નોન એરોમેટિક છે પણ નોન છે એન્ટી કરતાં વધારે સ્ટેબલ છે મતલબ રિએક્શન તોય પોસિબલ નથી આ જે છે એમાં 2 પાઈ ઇલેક્ટ્રોન્સ છે પણ એ નોન એરોમેટિક છે કારણ કે આનું સંકરણ કયું છે sp3 ચાલો હવે હું જો એમ કરું કે સોડિયમ સાથેની પ્રોસેસથી ઇલેક્ટ્રોન આપી દઉં અને આવું બનાવું અહીંયા હાઇડ્રોજન નેગેટિવ ચાર્જ અહીંયા તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા 4 પાઈ ઇલેક્ટ્રોન્સ સૌ 4 પાઈ ઇલેક્ટ્રોન્સ હોય તો પણ કેવું બની ગયું એન્ટી એરોમેટિક મતલબ એ પ્રોસેસ પોસિબલ થશે નહીં એન્ટી એરોમેટિક અને આ રિએક્શન શક્ય બનતી નથી તો લાસ્ટ વન પહેલી એક પણ રિએક્શન શક્ય નહીં બને બરાબર ચાલો તમે સ્ક્રીનશોટ લઈ શકો પછી આપણે અન્ય રિએક્શન આ ટાઈપની જે પણ હજી બાકી છે બરાબર એ ચેક કરીએ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો અન્ય ઉદાહરણો જોશું આપણે બરાબર ચાલો ઉદાહરણ જે છે એમાં ફરી પાછું એઝ ઇટ ઇઝ સોડિયમ પોટેશિયમ લિથિયમ જે છે એ પૈકી કોઈ પણની સાથે આની પ્રક્રિયા પોસિબલ થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે કે નહીં બરાબર ચાલો તો આ જે કમ્પાઉન્ડ છે એમાં હું આ ઇલેક્ટ્રોન યુગમાં કાર્બનને આપી દઉં અને માઇનસ શું કરું વન ઓફ એચ ટુ બરાબર જો એવું કરું તો એ પ્રક્રિયા પોસિબલ થાય કે નહીં તો બનતું કમ્પાઉન્ડ પહેલાં મારે ચેક કરવું પડે
बराबर, एटले अहीं हाइड्रोजन छे अने नेगेटिव चार्ज बराबर। तो अहीं केटला पाई इलेक्ट्रॉन, बे चार छ, छ पाई इलेक्ट्रॉन्स। जो छ पाई इलेक्ट्रॉन्स होय तो सीधी बात छे के एरोमेटिक बने छे बराबर, अने जो ए एरोमेटिक बनतु होय तो चोक्कसथी आ प्रक्रिया शक्य छे। चलो हवे आ जे कम्पाउंड जोवो छो एमां टू सोडियम लीधेला छे। टू सोडियमनो मतलब थाय के बे हाइड्रोजन कैंसल करी शकाय एम छे बराबर। तो चेक करिए, आ इलेक्ट्रॉन युग्म अहीं आपी दो, आ इलेक्ट्रॉन युग्म अहीं आपी दो, माइनस शुं करी दो, एच टू। पछी जे कम्पाउंड बने छे एमां चेक करूँ के एरोमेटिक बने छे के नथी बनतुं, तो अहीं नेगेटिव चार्ज, अहीं पण नेगेटिव चार्ज। टोटल पाई इलेक्ट्रॉन बे चार छ, छ पाई इलेक्ट्रॉन्स छे, अने आ जे रचना छे चक्रीय छे, एसपी टू संकरण धरावे छे बराबर। तो एरोमेटिक छे एटले चोक्कसथी आ प्रक्रिया पण शक्य छे बराबर। तो आ प्रोसेस पण थाशे, आ पण थाशे। हवे आ जराक चेक करी जोईए, बेन्झीन रिंग छे, आपण बेन्झीन रिंग। हवे आ इलेक्ट्रॉन युग्म अहीं ट्रांसफर करूँ अने माइनस शू कर दो, एच टू बराबर। जो एवं करूँ तो नॉर्मली शू थाशे, तम समझी शको के आ पाई इलेक्ट्रॉन एटले हवे पछी जे बनतु कम्पाउंड छे बराबर, एमां फरी पाछी बेन्झीन रिंग, अहीं एक हाइड्रोजन, नेगेटिव चार्ज, ओके। आ रीते बेन्झीन रिंग जे छे ए पाई इलेक्ट्रॉन बे चार छ आठ दस बार चौद, चौदह पाई इलेक्ट्रॉन्स मळे छे। हवे चौदह पाई इलेक्ट्रॉन्स होय तो आ केवुं संयोजन बने, एरोमेटिक बने, अने जो ए एरोमेटिक बने तो आ प्रक्रिया पॉसिबल छे बराबर। આગળ જોઈએ કે આ જે છે કમ્પાઉન્ડ એના પણ ઇલેક્ટ્રોન આપણે અહીંયા આપી દઈએ બરાબર। જો હું ઇલેક્ટ્રોન્સ આપી દઉં તો અહીંયા આ રીતે તમે જોઈ શકો, એક હાઇડ્રોજન, નેગેટિવ ચાર્જ, આટલા બોન્ડ, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન, એટ પાઈ ઇલેક્ટ્રોન્સ। કેવું બની જાય, એન્ટી એરોમેટિક। અને જો એ એન્ટી એરોમેટિક બને તો રિએક્શન પોસિબલ થશે નહીં બરાબર, કારણ કે બનતું જે પણ નવું કમ્પાઉન્ડ છે એ ચાહે આયન હોય કે સંયોજન હોય કાંઈ પણ હોય એ એરોમેટિક બનવું જોઈએ, અધરવાઇઝ નોન એરોમેટિક બરાબર, તો જ પ્રોસેસ પોસિબલ થાય। બાકી જો એ એન્ટી એરોમેટિક બને તો રિએક્શન શક્ય બનશે નહીં। રેડી, ચાલો તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીશું। આમાં ઘણું બધું આપણે જોઈ લીધું, એરોમેટિક, એન્ટી એરોમેટિક એન્ડ નોન એરોમેટિક, ઓકે ચાલો।